રોકફેલરનું નામ સાંભળ્યું? અમેરિકાનો કરોડો અરબો ખરબો પતિ એ જમાનાનો, જિંદગીમાં જેને રૂપિયા નતા વાપર્યા, એ માણસ મરવા પડ્યો ત્યારે એને થયું કે આ સંપત્તિ અહીંયા મૂકીને જઉં, એને કદાચ વાપરીને જઉં, એને છેલ્લે છેલ્લે હોસ્પિટલ, કોલેજ, યુનિવર્સિટી બધાના ચેકો પાડ્યા, પોતાના સેક્રેટરીને આપ્યા, બધા જ જમા કરાવી દો. અને તમે નહીં માનો, બીજા દિવસે બધા જ રિબાઉન્સ થયા, ચેક પાછા આવ્યા. એને પૂછ્યું કેમ, ત્યારે એને સમાચાર લીધા, જિંદગી આખી જેણે મક્ખી ચૂસની માફક રૂપિયા ભેગા કર્યા હોય, મોત વખતે એવું ધન, એવા કંજુસ કાકડીનું ધન અમને અમારી યુનિવર્સિટીમાં નથી જોઈતું, એવું આપણા પેટમાં જાય, આપણા પણ ભાવ એના જેવા થઈ જાય. પુણ્યનો ઉદય હોય ત્યારે જ તમારી સંપત્તિ સુકૃતની અંદર વાપરી શકો. પુણ્યનો ઉદય ના હોય ને તો તમારી સંપત્તિ વાપરી પણ ન શકો. વાપરવા નાખી હોય તો એ રિબાઉન્સ પાછી આવી જાય, ખપ નથી આવે, કામ પતી. લાભાંતરા, ધંધો કરવા ગયા નથી મળતું, અંતરાય કર્મ દૂર કરવું જ, ચતુર્મુખ પરમાત્માનું ધ્યાન કરો. ભોગાંતરાય, એક વખત જેને ભોગવો એ ભોગ કહેવાય, વારંવાર જેને ભોગવી શકાય એને ઉપભોગ કહેવાય. ભોજન પાણી વગેરે ભોગમાં આવે, મકાન વગેરે ઉપભોગની અંદર આવે, આવું બધું જોઈતું હોય, ખાવું છે પણ પેટ ના પાડે છે, ભોગાંતરાય કર્મનો ઉદય છે, રોગ આવી ગયો, રોગને દૂર કરવું છે, ડોક્ટર દવા બાદ મેં, ચતુર્મુખ પરમાત્માનું ધ્યાન કરો, ભોગાંતરાય દૂર, રોગાંતરાય દૂર થાય, રોગ એ જ અંતરાય, સમજાય? અને એવા ચતુર્મુખનું ધ્યાન કરવા માટે આવી ફ્રેમ તમારા ઘરે હોય અને તમે જો વિધિપૂર્વક એનું ધ્યાન કરો, આખી વિધિ શાસ્ત્રમાં આપી છે, તો તમારા અંતરાય 100% દૂર થાય. એની બાજુમાં આવે છે અશોક વૃક્ષ, ત્રીજું અશોક વૃક્ષ. નામ તો તમે સાંભળ્યું, ભગવાન જયારે ચાલે ત્યારે પ્રભુના મસ્તક પર ચાલે, ભગવાન જયારે સમવસણમાં હોય ત્યારે પ્રભુની પાછળ ઉભું રહી જાય. પ્રત્યેક પરમાત્માથી 12 ગણું ઊંચું, પ્રત્યેક પરમાત્માથી 12 ગણું ઊંચું અશોક વૃક્ષ, અને એની પહોળાઈ એક આખા સમવસરણને ઢાંકી, એટલે એક યોજન. લાલ લીલા વગેરે 5 વર્ણના પુષ્પ હોય, પાંદડા હોય, પલ્લવો હોય, એકલા પુષ્પ પલ્લવ અને પાંદડાઓ ના હોય, મોતીની માળા દેખાય છે, ધજાઓ દેખાય છે, ઘંટડીઓ દેખાય છે, જરાક ડાર્ક થશે તો દેખાશે. મોતીની માળા લટકતી હોય, ઘંટડીઓ લટકતી હોય, હવા આવે એટલે ઘંટડી વાગે અને ભગવાનના દેશનામાં સુર પુરાવે, આવું સરસ. અને એના ઉપર એક ચૈત્ય વૃક્ષ હોય, આ ચૈત્ય વૃક્ષ ભગવાનની હાઈટ જેટલું હોય, અને આ ચૈત્ય વૃક્ષ એટલે જે વૃક્ષની નીચે પરમાત્માને કેવળ જ્ઞાન થયું એ વૃક્ષ અશોક વૃક્ષની ઉપર ગોઠવાય છે. મહાવીર સ્વામીને સાલ વૃક્ષની નીચે કેવળ જ્ઞાન થયું, અશોક વૃક્ષની ઉપર સાલ વૃક્ષ આવી જાય અને એ વૃક્ષ એને ચૈત્ય વૃક્ષ કહેવાય. સમવસરણમાં મધ્યમાં હોય અને વિહાર કરતા હોય ત્યારે આકાશની ઉપર સાથે ને સાથે ચાલતું હોય, અને આવા અશોક વૃક્ષ યુક્ત પરમાત્માનું જો ધ્યાન કરવામાં આવે, શોકના પ્રભુજી તાહરા વૃક્ષ અશોકથી, શોક મુજ દૂરે ગયો રે લોન. ક્યારેક મૂડ આઉટ, આટકા તો તમારા દીકરાઓ પણ હવે મૂડ આઉટ થઈ જાય છે. આજે મૂડ નથી, પૂજા કરવા નથી જવું, આજે મૂડ નથી, હલતા ને ચાલતા હવે ડિપ્રેશન ને ટેન્શનો આવવા માંડ્યા છે. એની ટેબ્લેટો ને દવાઓ લેવા કરતા પહેલું કામ એ કરો, અશોક વૃક્ષનું ધ્યાન કરો, અશોક વૃક્ષ યુક્ત પરમાત્માનું ધ્યાન કરો, તમારું મૂડ આઉટ, ટેન્શન, ડિપ્રેશન, સ્ટ્રેસ આ બધાને દૂર કરવાની તાકાત અશોક વૃક્ષમાં છે. એની બાજુમાં ચોથું અને પાંચમું જોઈન્ટમાં છે અધોમુખ કંટક અને વૃક્ષ શાખા નમન.